નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને તમારી સાથે હું છું ધ્રુવી. સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળમાં આજે ફરીવાર ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી મેદાનમાં અને કુચ બિહારમાં રેલીને સંબોધિત કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે આ ચૂંટણી ઐતિહાસિક હશે અને મમતા બેનર્જી ગુંડાઓના આધારે ચૂંટણી જીતે છે. ચૂંટણી સમાપ્ત થયા બાદ મમતા બેનર્જી પણ જય શ્રીરામ બોલશે. અમિત શાહે બંગાળની જનતાને અપીલ કરતા કહ્યું છે કે તમે 10 વર્ષ સુધી ટીએમસીને મોકો આપ્યો, હવે એકવાર નરેન્દ્ર મોદીને તક આપી જુઓ, અમે 5 વર્ષમાં સોનાર બંગલા આપી દઈશું. અમિત શાહે કહ્યું છે કે રાજ્યમાં સરકારની બનતા જ આયુષ્માન ભારત યોજના લાગુ કરી દેવામાં આવશે. મમતા બેનર્જી અને તેમના ભત્રીજા મે મહિનામાં કેન્દ્રની યોજનાઓને રોકી નહીં શકે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત કાર્યકર્તાઓની હત્યા કરનાર ચલના સળિયા પાછળ ધકેલી દેવાશે. અમિત શાહે એમ પણ કહ્યું છે કે મમતા દીદી, તમે આ ચૂંટણી નહીં જીતી શકો, કારણ કે બંગાળની જનતાએ નક્કી કરી લીધું છે કે હવે પરિવર્તન જ કરીને જ રહીશું. આ ચૂંટણી ઐતિહાસિક ચૂંટણી હશે, કારણ કે ભાજપનો એક એક કાર્યકર્તા લડવા જઈ રહ્યો છે અને આ લડાઈ હવે દીદી જીતી નહીં શકે. દીદી ઝઘડતી રહેતી હૈ મોદીજી સે, ઝઘડા કરતી હૈ. સુભાષ બાબુ કે કાર્યક્રમ મેં ભી ઝઘડા કર દિયા. भला सुभाष बाबू का कार्यक्रम था, उसमें तो आप राजनीति न करती, मगर झगड़ती रहती. बंगाल का भला होगा इससे बताओगे? होगा क्या? तो इस चुनाव में एक ऐसी सरकार बना दीजिए जो मोदी जी के साथ रहकर बंगाल का विकास करे. मित्रों, एक इंजन मोदी जी का, दूसरा इंजन बंगाल की भाजपा सरकार का, एक डबल इंजन बंगाल को बहुत आगे ले जाएगी. एक ऐसी मित्रों, ये बंगाल के अंदर माहौल ऐसा कर दिया कि जय श्री राम बोलना माने गुनाह है. अरे बनता दीदी, बंगाल में जय श्री राम नहीं बोला जाएगा तो कहां पाकिस्तान में बोला जाएगा क्या? मुझे बताओ भाइयों, बताओ बहनों, जय श्री राम बोलना चाहिए नहीं बोलना चाहिए? बोलना चाहिए नहीं बोलना चाहिए? तो मेरे साथ दोनों हाथ उठाइए और गगन बेदी नारा लगाइए, जय श्री राम, जय श्री राम, जय जय श्री राम. अभी ममता दीदी को इससे अपना अपमान लगता है. क्यों ममता दीदी, आपको क्यों अपमान लगता है? पूरा देश और देश दुनिया भर में फैले हुए करोड़ों लोग हमारे आराध्य श्री राम को याद करकर गौरव महसूस करते हैं. गौरव, मगर आपको तकलीफ होती है. ब्यूरो रिपोर्ट, एनएस गुजरात न्यूज. સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ છે. ભાજપ દ્વારા આજે સમર્પણ દિન તરીકે ઉજવણી કરવામાં આવી હતી અને આ નિમિત્તે અમદાવાદના કકરિયામાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યાં સીએમ રૂપાણી, ડીવાય સીએમ નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને અમદાવાદ કોર્પોરેશનના 192 ઉમેદવારોને સંકલ્પ લેવડાવીને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. ભાજપ સંકલ્પ દિવસની ઉજવણીમાં ડીવાય સીએમ નીતિન પટેલે જણાવ્યું છે કે આજથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના શ્રી ગણેશ કર્યા છે. ભાજપ સ્થાનિક સ્વરાજ્યમાં મજબૂત રીતે આગળ વધશે. તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ ભાજપની જીત થશે. આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસની ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે પ્રચાર શરૂ કર્યો છે, ત્યારે ભાજપના ચૂંટણી નિરીક્ષક આઈ કે જાડેજાએ જણાવ્યું હતું કે ભાજપે આજથી વિધિવત રીતે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. ભાજપ આજથી 8 LED રથ દ્વારા ચૂંટણી પ્રચાર થશે અને LEDના માધ્યમથી ભાજપની કામગીરીની રૂપરેખા દર્શાવાશે. ભાજપ આગામી દિવસોમાં સંકલ્પ પત્ર નહીં તેમજ વિઝન ડોક્યુમેન્ટ આપશે. અમદાવાદના મનપ્પાના આગામી 5 વર્ષનું વિઝન સાથે પ્રચાર કરીશું. આજના દિવસે 100 ઉમેદવારોએ સંકલ્પ લઈને એક પોતાની કટિબદ્ધતા જાહેર કરવાનો એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને સાથે સાથે 6 મહાનગરપાલિકા માટેની વિડીયો વેન પણ આજે અમે અહીંયાથી રવાના કરી હતી. મને વિશ્વાસ છે કે આજે સમર્પણ દિનના દિવસે
શરૂ કરેલું આ સ્થાનિક સ્વરાજ્યનો ચૂંટણી માટેનું પ્રચારનું અભિયાન એ ખૂબ સરસ રીતે ચાલશે। એના દ્વારા અમે લોકોના ઘર 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 સુધી પહોંચવાનો અમારો પ્રયત્ન રહેશે અને આ પ્રચાર અને પ્રસાર દ્વારા ભારતીય જનતા પાર્ટીને કેન્દ્ર સરકારમાં આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતમાં આદરણીય સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નીતિનભાઈ પટેલ સાહેબ દ્વારા જે સામાન્ય લોકો માટે કે દરેક સેક્ટરના લોકો માટે લેવાયેલા પગલાં અને યોજનાઓની માહિતી પહોંચાડી લાભાર્થીઓ સુધી પહોંચવાનો સફળ પ્રયત્ન અમે કરીશું અને ખૂબ સારું પરિણામ આવનારા આ સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનમાં મેળવીશું। બ્યુરો રિપોર્ટ અનસ ગુજરાત ન્યૂઝ। રાજ્યમાં આગામી 21 ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા આજે શપથપત્ર જાહેર કરવામાં આવ્યો છે। કોંગ્રેસ શપથપત્રમાં કહ્યું છે કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો શું કરશે। શપથપત્રમાં કહેવામાં આવ્યું છે કે સત્તામાં તો આવતા જ આ પત્રમાં લખવામાં આવેલા એક એક શબ્દનું પાલન કરવામાં આવશે। તમામ શહેરીજનોને સરકારની ફ્રી સેવા આપવામાં આવશે અને સુવિધાઓ માટે કાર્ડ આપવામાં આવશે। સત્તામાં આવ્યાના 24 કલાકમાં કોન્ટ્રાક્ટની પ્રથા નાબૂદીની શરૂઆત કરવામાં આવશે। ભાજપ સંકલ્પ દિવસની ઉજવણીમાં ધીવાસ સીએમ નીતિન પટેલે જણાવ્યું છે કે આજથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના શ્રી ગણેશ કર્યા છે। ભાજપ સ્થાનિક સ્વરાજ્યમાં મજબૂત રીતે આગળ વધશે। તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ ભાજપની જીત થશે। આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસની ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે પ્રચાર શરૂ કર્યો છે, ત્યારે ભાજપના ચૂંટણી નિરીક્ષક આઈકે જાડેજાએ જણાવ્યું હતું કે ભાજપે આજથી વિધિવત રીતે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે। ભાજપ આજથી 8 LED રથ દ્વારા ચૂંટણી પ્રચાર થશે અને LED માધ્યમથી ભાજપની કામગીરીની રૂપરેખા દર્શાવાશે। ભાજપ આગામી દિવસોમાં સંકલ્પ પત્ર નહીં તેમજ વિઝન ડોક્યુમેન્ટ આપશે। અમદાવાદના મનપ્પાના આગામી 5 વર્ષનું વિઝન સાથે પ્રચાર કરીશું। જે પ્રાથમિક સુવિધાઓ છે એના માટે વારંવાર ફરિયાદો કરવા છતાં પણ એમને નિરાશા મળે છે। અમને ભારતીય જનતા પાર્ટીની જેમ ખોટા વાયદા વચનો કે ભાષણ કરતા નથી આવતું, પણ સાચા અર્થમાં લોકોની સમસ્યાનું નિવારણ કઈ રીતે થાય એ માટે આજે અમે વાયદા નહીં પણ શપથ લઈને આવ્યા છે। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે કંઈ ખોટું થઈ રહ્યું છે એને સાચું કરવું એટલે કે રાઈટ કરવું એટલે ગુજરાતી દરેક ગુજરાતીઓના હક અધિકારની વાત કરવી એટલે ગુજરાતી ને ગુજરાતમાં કોંગ્રેસની કોર્પોરેશનમાં સત્તા આવે એટલે કોંગ્રેસ કરશે ગુજરાતી। બ્યુરો રિપોર્ટ અનસ ગુજરાત ન્યૂઝ। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારતીય જનતા પાર્ટી શહેર મંડળ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિને લઈને પુષ્પાંજલિ શ્રદ્ધાંજલિ અર્પણ કરી સમર્પણ દિન તરીકેની ઉજવણી કરવામાં આવી હતી। પ્રાંતિજ ખાતે આજે ભારતીય જનતા પાર્ટી પ્રાંતિજ શહેર મંડળ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી। તો આજના દિનને સમર્પણ દિન તરીકેની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે પ્રાંતિજ ખાતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રાંતિજ નગરપાલિકાના સંચાલિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કોમ્પ્લેક્ષ ખાતે આવેલા તળોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની ઓફિસે મદદ કાર્યાલય ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ સહિત ઉપસ્થિત સૌ કોઈ ભાજપ કાર્યકરો આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરી હતી। તો આ પ્રસંગે નગરપાલિકા પૂર્વ પ્રમુખ અરવિંદ પરમાર, પૂર્વ પ્રમુખ ગીતાબેન પટેલ, શહેર પ્રમુખ નિત્યાનંદ બ્રહ્મભટ્ટ, તાલુકા ભાજપ પ્રમુખ બળવંત પટેલ, કુશળ બ્રહ્મભટ્ટ સહિત ભાજપ કાર્યકરો આગેવાનો, નગરપાલિકા કોર્પોરેટર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। જીલ રાવલ, એનએસ ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ। ગોર્ડન માર્ગ
માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકના પગલે ડુંગળી રાખવા માટે ખાનગી પ્લોટ ભાડે રાખવો પડ્યો છે. ડુંગળીની અઢળક આવક થઈ રહી છે. લાલ ડુંગળી અને સફેદ ડુંગળીની 1.40 લાખ કટ્ટાની આવક તેમજ લાલ ડુંગળીની આવક 2500 કટ્ટા તેમજ સફેદ ડુંગળીની આવક જોવા મળી રહી છે. આસપાસના 4 જિલ્લાના ખેડૂતો અહીં ડુંગળી વેચવા આવે છે અને તેઓને ડુંગળીના 150 થી 700 રૂપિયાના સારા ભાવ મળી રહ્યા છે. સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ ડુંગળીની આવકથી છલકાયું હતું. માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલ રાતથી વાહનોની 7 થી 8 કિલોમીટર લાંબી લાઈનો લાગી ગઈ હતી. આશરે 1800 જેટલા વાહનોની લાંબી કતાર લાગી હતી, જે રાત્રેના 12 વાગે આવક શરૂ કરતા અંદાજે 1200 જેટલા વાહનો પ્રવેશ આપ્યો હતો. આમ છતાં 600 જેટલા વાહનો યાર્ડ બહાર લાઈનમાં ઊભા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે 1.40 લાખ લાલ ડુંગળીના કટ્ટાની આવક થઈ હતી તેમજ સફેદ ડુંગળીના 25,000 કટ્ટાની આવક થવા પામી હતી. લાલ ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 150 થી લઈને 700 સુધીના ભાવ હરાજીમાં બોલાયા હતા, તો બીજી તરફ સફેદ ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 180 થી લઈને 400 સુધીના બોલાયા હતા. ત્યારે ખાનગી પ્લોટ પણ ભાડે રાખીને વધુ ડુંગળીના માલનો સમાવેશ કરાયો હતો. ડુંગળીની આવક ચાલુ કરતા રાત્રે અમારી ધારણા કરતાં પણ વધારે વાહનો આવેલ, જે વાહનોની અંદાજે 8 થી 9 કિલોમીટરની લાઈન લાગેલ અને અંદાજે 1800 વાહન રાતે અમે ગણ્યા તો 1800 વાહન હતા. તેની અંદર રાતના 12 થી સવારના 6 વાગ્યા સુધીમાં 1200 વાહન ડુંગળીના અમે યાર્ડની અંદર ખાલી કરાવી શકા. બાકીના 600 વાહન હાલમાં હાઈવે ઉપર પડ્યા છે. રાતનું જે ડુંગળી ખાલી કરાવી તે લાલ ડુંગળી અંદાજે 1,40,000 કટ્ટા એવા, જ્યારે 25,000 કટ્ટા સફેદના એવા છે. ડુંગળીની બજાર આજે 150 થી 700 રૂપિયા લાલના, એટલે કે ગઈકાલ કરતાં બજાર સારી છે ભાવ વેચાણી, જ્યારે સફેદ 250 થી 400માં વેચાણી અને હાઈવે ઉપર જે અત્યારે 40-50 હજાર કટ્ટા વાહનમાં પડ્યા છે તે અમે રાતના આવક કરી અને એનો સમાવેશ કરી લેશું. બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ ગોંડલ. સમાચારના અંતમાં વાત કરવામાં આવી તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલા કિસાન ખેતી વિષયક સેવા સહકારી મંડળીના મંત્રી દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરીને મંડળીના પ્રમુખ તેમજ અન્ય 14 સભ્યોને વિશ્વાસમાં લીધા વગર મંડળીના 17 જેટલી એફડીને પણ અન્ય સ્ત્રીઓએ ભારોભાર કરીને ₹14.40 લાખની છેતરપિંડી આચરવામાં આવતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તો રાજ્યના આનંદનગર રેલવે સ્ટેશન પાસે રહેતા કિસાન વિષયક સેવા સરકારી મંડળીના પ્રમુખ અને જંતુનાશક દવાઓના વેપાર કરતા જમનાદાસ દુડાભાઈ બાલઘાએ નોંધાયેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે તો રાજ્યના ભૂખી રોડ ઉપર કુંભારવાડમાં રહેતા સરકારી મંડળીના મંત્રી નટવરલાલ નાથાભાઈ બાલધાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ધોરાજીની કિસાન ખેતી વિષયક સેવા સરકારી મંડળી વર્ષ 1991 થી કાર્યરત છે. મંડળીમાં કુલ 14 સભ્યો હોય છે અને મંડળી દ્વારા નિયમ મુજબ મીટિંગ કરવામાં આવતી હોય છે. મંડળીના મંત્રી નટવરલાલે ગઈ તારીખ 17 જુલાઈ 2020ના રોજ રાજીનામું આપ્યું હતું અને જે રાજીનામું 18 જુલાઈના રોજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું, જેમાં મૂકેલી શરતો મુજબ નટવરભાઈએ પોતાના રાજીનામા દરમિયાન ગેરરીતિ થઈ હોવાની જવાબદારી પોતાના શિરે રહેશે તે શરતે રાજીનામું આપ્યું હતું. તે દરમિયાન તપાસ કરતા મંત્રી નટવરલાલે પોતાની સત્તાનો દુરુપયોગ કરી મંડળીના 14 સભ્યોને વિશ્વાસમાં લીધા વગર પોતાની જાણ બહાર અલગ અલગ 17 જેટલી એફડી હટાવી લીધી હતી અને પોતાના ખાતામાં રકમ જમા કરાવી હતી. ખોટી એન્ટ્રી કરીને ₹2.12 લાખની રોકડ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી અને આ સમગ્ર તપાસમાં આશરે ₹14,40,090 લાખ જેટલી ઉચાપત કરવામાં આવી રહી છે. તે અંગે તમામ સભ્યોએ ફરિયાદ નોંધાવવા માટેની સર્વાનુમતિ મંજૂરી આપતા અંતે ધોરાજી પોલીસમાં મંત્રી નટવરલાલ વિરુદ્ધ ઉચાપત અને વિશ્વાસઘાત તથા છેતરપિંડી કર્યા અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ ધોરાજી. તો હાલના સમાચારોમાં બસ
આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.